नमस्कार, सीधो संवाद में आपनु स्वागत है। आपनी साथे हूं छु जिंकल। दर्शक मित्रों, दरिया में माछीमारी करती वक्त पाकिस्तान कोस्ट गार्डे पकड़ेला गुजरात 184 जेटला माछीमार ने पाकिस्ताने आज मुक्त कर्या छे। तमाम माछीमारों आज वहली सवारे 5 वागे अमृतसर कोचुवेली एक्सप्रेस ट्रेन में वतन गुजरात परत फर्या छे। वडोदरा रेलवे स्टेशन पर राज्य मत्स्य उद्योग मंत्री राघवजी पटेले माछीमारों स्वागत कर्यु। आ समय माछीमारों चेहरा पर तेमनी वतन वापसी की खुशी जोवा मळी। माछीमारोए पाकिस्तानी जेल में पड़ेली यातनाओं विषय पण वात करी। पाकिस्तानथी परत फरेला माछीमारों में कोई 3 वर्षथी तो कोई 5 वर्षथी कराचीनी जेल में बंद हता। आज सीधो संवाद में आज अंगे वात करीशुं। शीर्षक छे अंते माछीमारो मुक्त। अंते माछीमारो मुक्त। चर्चा में अपनी साथे जोड़ाई गया है नीलेश सोलंकी, भाजप नेता अशोक पंजाबी, कांग्रेस नेता विजय आहिर, विश्लेषक प्रफुल्ल त्रिवेदी, मंतव्य न्यूज ना एसोसिएट एडिटर। तमाम महानुभाव नु स्वागत है। सौ प्रथम प्रफुल्ल सर, जे रीते पाकिस्तान कोस्ट गार्डे पकड़ेला गुजरात 184 जेटला माछीमारों ने आज वहली सवारे मुक्त करवामां आव्या छे, आ अंगे आप शुं कहेशो? जिंकल, सौराष्ट्रनो जे दरिया किनारो छे ए पाकिस्तानने सरहदने अडीने छे, जेने कारणे जे माछीमारो छे ए क्यारक आपणी सरहदनी अंदर ज माछीमारी करता होय छे, परंतु ए वखते पाणीनो प्रवाह थोड़ो उल्टो वहेतो होय तो एनी जे बोट होय छे ए पाकिस्तानने सरहदमां जती रहे छे अने त्यांना जे रक्षको होय छे ए एमने पकड़ी ले छे अने त्यांनी आर्मीने हवाले करे छे અને આર્મી ત્યારબાદ એમને કરાચી જેલમાં મોકલી આપે છે। આવા 198 ગુજરાતના માછીમારો પકડાયેલા છે અને એમને છોડવા માટે એક રાજદ્વારી પગલા તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વિદેશમંત્રી જયશંકરે પણ પ્રયાસો કર્યા હતા અને એ 198 પૈકીના 184 જે માછીમારો છે એ આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા અને ત્યાં આપણા જે મંત્રી રાઘવજીભાઈ પટેલે, જે મત્સ્ય ઉદ્યોગ મંત્રી છે, એમણે એમનું સ્વાગત પણ કર્યું હતું। હવે આ જે માછીમારો છે એ કોઈ 3 વર્ષના હતા, કોઈ 3.5 વર્ષથી હતા, કોઈ 5 વર્ષથી હતા અને ત્યાં એમને ઘણી વખત યાતના પણ ભોગવવી પડતી હતી। ખાવાનું બહુ વહેલું મોડું મળતું હતું અને જો એમનાથી કોઈ ચૂક થઈ જાય તો એમને માર પણ પડતો હતો, એવું એમણે આજે આવીને કહ્યું છે। અને સરકારે જે પ્રયાસો કર્યા એના જે આજે માછીમારો આવ્યા એમાં ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, દીવ, ઉત્તરપ્રદેશ અને ગોવાના પણ કેટલાક માછીમારો એમની સાથે આવ્યા છે અને વાઘા બોર્ડર ઉપર એમને છોડવામાં આવ્યા। ત્યારબાદ અમૃતસર કોચુવેલી એક્સપ્રેસ ટ્રેનમાં એ લોકો વડોદરા આવ્યા અને વડોદરાથી બસ મારફતે એ એમના વતનમાં જશે। એમના જે માછીમારો પકડાયા હતા ને એમાંથી 152 તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના છે, આ ઉપરાંત જામનગર, જૂનાગઢ, કચ્છ, વલસાડ, નવસારી અને પોરબંદરના માછીમારો છે અને માછીમારી એ એમનો વ્યવસાય છે અને એટલા માટે એ લોકો દરિયામાં જતા હોય છે। બીજી વસ્તુ એ છે કે આ એક બહુ જ મોટી યાતનામાંથી એ લોકોને પસાર થવું પડતું હોય છે, કેમ કે એક તો બીજા દેશની ધરતી ઉપરની જેલ છે એટલે એના કુટુંબીજનો તો કોઈ એને મળી જ ના શકે, એટલે એમના કુટુંબીજનોને સતત એમની ચિંતા રહે અને જેલમાં બેઠેલી વ્યક્તિને સતત એના કુટુંબની ચિંતા રહે। બીજું, એમણે કોઈ હાર્ડ કોર ક્રાઇમ નથી કર્યું, કોઈનું મર્ડર નથી કર્યું, કોઈને લૂંટ્યા નથી કે બીજું કે કોઈ ક્રાઇમમાં નથી અને છતાંય એને જેલમાં રહેવાનો વારો આવે ત્યારે એની માનસિક યાતના છે અનેક ગણી વધી જાય છે, કારણ કે પેલો ગુનેગારને તો ખબર જ હોય છે કે મને જેલ પડવાની છે એટલે માનસિક રીતે તૈયાર હોય છે, પરંતુ આ તો માછીમારી કરવા જાય ને સીધો જેલનો રસ્તો આવી જાય એમની સામે, એટલે એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે। એટલે એની જે યાતના હોય છે મનોયાતનામાંથી જે એને પસાર થવું પડતું હોય છે સતત સતત સતત, અને પાકિસ્તાન આમ પણ આતંકવાદને ભરેલો દેશ છે, ક્યારે કઈ ઘટના ક્યાં બને ને ક્યાં બોમ્બ ધડાકા થાય કશું નક્કી જ હોતું નથી, એટલે અનેક પ્રકારની ચિંતાઓથી આ જે માછીમારો છે એ ઘેરાયેલા હતા, જેમની આજે મુક્તિ થઈ છે આપણે ચોક્કસપણે
એમની જે મુક્તિ છે એનો એ આનંદ માણી શકે તે માટે આપણે એમને અભિનંદન આપીએ. બિલકુલ નિલેશભાઈ, માછીમારો મુક્ત થયા છે, સારી બાબત છે, પરંતુ આવીને વતન પરત ફરીને તેમણે જે વાત કરી છે કે તેમને પાકિસ્તાનમાં યાતનાઓ આપવામાં આવતી હતી, સમયસર જમવાનું નહોતું મળતું અને ક્યારેક તેમને માર પણ મારવામાં આવતો હતો, શું કહેશો? જિંગલ, આજે આજનો દિવસ બહુ જ સારો છે કે જે પ્રમાણે 184 થી પણ વધારે જે માછીમારો હતા, ગુજરાત સરકારના ઉચ્ચ પ્રયત્નોથી એના આદરણીય વડાપ્રધાન મોદીજી અને ભારતના વિદેશ પ્રધાન જયશંકરજીના પ્રયત્નોથી જે પ્રમાણેની ત્યાંની સરકારે 184 જે માછીમારોનું જે છોડ્યા છે અને જે ગુજરાતમાં જે પ્રવેશ્યા છે એના, ગુજરાતમાં હું સૌથી વધારે કહીશ તો 152 ગીર સોમનાથના છે. બાકીના સાહેબે જે કહ્યું પ્રમાણે ત્રિવેદીજીએ કે 3 આંધ્રપ્રદેશના છે, 4 દીવના છે, મહારાષ્ટ્રના 5 છે, એવી રીતે અલગ અલગ છે. હું કહીશ આપને કે જે પ્રમાણેની માછીમારો જ્યારે આ દરિયામાં જાય છે તો દરિયામાં જિંકલ ક્યારેય કોઈ દિવાલ કે એવું કંઈ હોતું નથી, એ પાણીનો જે બહાવ હોય છે, બહાવમાં જતા રહે છે. તો પેલું કહેવાય છે ને કે દરિયામાં કોઈ સરહદ નથી હોતી, આપણે કોસ્ટગાર્ડ હોય કે આતે હોય તો 1600 કિલોમીટરનો આપણો બહુ મોટો દરિયો છે ગુજરાતનો, કે 1600 કિલોમીટરમાં કદાચ એવું પણ થાય છે કે આપણા જે હોય છે માછીમારો ત્યાં જતા રહે છે અને પછી ત્યાંની કોસ્ટગાર્ડ જે હોય છે, પાકિસ્તાની સૈનિકો એમને પકડી લે છે. આપણા ત્યાં એવું છે કે આપણે જે કોઈ પણ સૈનિક હોય છે કે કોઈ પણ વસ્તુ આપણે જોઈ હશે કે આતંકવાદીને પણ પકડીએ છીએ, તો આપણા ત્યાં એક સંવિધાન છે કે એક માણસાઈ છે કે આપણે પણ એને વ્યવસ્થિત 2 ટંક ખાવાનું આપીએ છીએ, એની સિક્યુરિટી પાછળ પૈસો કરે છે. પણ પાકિસ્તાન આજે એવું છે કે આતંકવાદી એક એપી સેન્ટર થઈ ગયું છે કે ત્યાંના એ લોકો કદાચ ઇન્ડિયન પકડાઈ જતો સૌથી વધારે એની યાતના આપે છે. અને મેં આખો અહેવાલ વાંચ્યો મીડિયાના અહેવાલ પ્રમાણે કે એ લોકોને જમવાનું પણ નહોતા આપતા, ડિસિપ્લિનમાં ના હોય તો એમને એટલી બધી યાતનાઓ આપતા હતા. ના 3.5-4 વર્ષથી પણ વધારે આ લોકો હતા અને આ લોકોનું જે પરિવારથી જે દૂર રહેવું અને 100% કે પાછા આવવાની કોઈ ઉમેદ નથી હોતું. આપણા ત્યાં કદાચ હવે એવું છે કે આપણા જે રાજદ્વારી જે પ્રમાણેની ભારતની એટલી પકડ આવી ગઈ છે કે બહારના દેશોમાં જે કદાચ કોઈ આ રીતે કોઈ પકડાઈ જાય છે કે કોઈ જગ્યાએ કોઈ મિસ એ રીતે કંઈ પહોંચી જાય છે તો ત્યાંની જેલમાંથી આપણા ત્યાં જે પ્રમાણેની જે ભારત સરકારની પકડ છે, આપણી જે વિદેશ જે સ્ટ્રેટર્જી છે, ફોરેન પોલિસી, એ પ્રમાણેની આ વ્યક્તિઓને પાછા લાવવા માટે આપણાથી જેટલો પણ પ્રયાસ બને છે એ ઝડપથી થઈ શકે છે. આપણું એનું સીધું ઉદાહરણ જોયું હશે કે યુક્રેન અને રશિયા વોરમાં આખા વિશ્વમાં જે પ્રમાણેની હાહાકાર થઈ ગયો હતો, તો આપણા દરેકે દરેક એકે એક સ્ટુડન્ટ પાછા આવ્યા. એ જ રીતે આ માછીમારોની પણ આપણે જોઈએ કે માછીમારો પાછા આવે છે, એટલા માટે કે ભારત સરકારની આમાં જીત છે. અને આદરણીય વડાપ્રધાન મોદીજી એક પણ વ્યક્તિ આપણે કદાચ એનું બહુ જ મોટા મોટું ઉદાહરણ જોયું છે કે અભિનંદનના 24 કલાકમાં આપણે પાછા લાયા હતા. અને એ અભિનંદન કે જેણે દુશ્મન દેશ ઉપર એટેક કર્યો હતો, પણ છતાંય આપણી આ ફોરેન પોલિસીને આપણે અભિનંદન કરવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત આ રીતે કામ કરતી રહેશે. જી જિંકલજી, બિલકુલ. અશોકભાઈ, ગુજરાતના માછીમારો પરત ફર્યા છે, સાથે સાથે જ આંધ્રપ્રદેશ, દીવ અને ગોવાના માછીમારોની પણ આજે મુક્તિ થઈ છે, શું કહેશો? સૌથી પહેલા તો જે માછીમારોની મુક્તિ થઈ છે એ માછીમારોને અને એમના કુટુંબીજનોને હું અભિનંદન આપું છું અને એમની ખુશી સાથે પોતાની ખુશી વ્યક્ત કરું છું કે લાંબી યાતના પછી, કોઈ 3 વર્ષ, કોઈ 4 વર્ષ, કોઈ 5 વર્ષ, એટલે લાંબી યાતના પછી માછીમારો ત્યાંથી મુક્ત થયા. હવે આ માછીમારોનો દોષ શું, અપરાધ શું? હવે આ એક એવી સ્થિતિ છે કે જેનાથી ખરેખર આપણે જો સાંભળીએ તો બહુ દુઃખ થાય. વર્ષોથી આપણે સાંભળી રહ્યા છીએ કે કોઈ પણ માછીમારો પકડાઈ જાય તો વર્ષો સુધી એને જેલમાં રહેવું પડે છે. હવે વર્ષો સુધી જેલમાં એ પોતાની રોજીરોટી કમાવા માટે જતા હોય અને ત્યાં માછીમારો કોઈ જાણી જોઈને, કોઈ પણ માછીમારો હોય, દાખલા તરીકે પાકિસ્તાનના માછીમારો કે કોઈ દેશના માછીમારો માછીમારવા જતા હોય અને આપણા બોર્ડરમાં પણ એ આવી જાય તો કોઈ જાણી જોઈને બધું કરતા નથી. હવે એ હકીકત તો બધાને ખબર છે જ. દાખલા તરીકે માછીમારો પકડાય, એની બોટ પકડાય તો તાત્કાલિક જે તપાસ થાય છે, ઇન્વેસ્ટિગેશન થાય છે, એ ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી જતી જ હોય છે કે ભાઈ આ બોટ હતી ખરેખર માછીમારોની હતી કે પછી જાસૂસો હતા કે પછી કોઈ બીજા મકસદથી આવ્યા હતા. એટલે કરાંચી હોય કે પાકિસ્તાન હોય કે એ સરકાર હોય, એમને તાત્કાલિક ખબર તો પડી જતી હોય છે કે આ શુદ્ધ માછીમારો છે ને રોજીરોટી માટે આવતા હતા. છતાં પણ આટલા વર્ષો સુધી જેલોમાં રહેવું પડે, મને લાગે છે કે એક આંતરરાષ્ટ્રીય સમસ્યા છે અને એ આંતરરાષ્ટ્રીય સમસ્યાને યુએનઓએ ખરેખર પોતાના હાથમાં લેવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ આ બાબતમાં એને આગળ આવવું જોઈએ. એવી રીતે પાકિસ્તાનના માછીમારો પણ જો આપણી સીમામાં આવી જતા હોય તો એમને છૂટવામાં પણ વિલંબ થતું હોય છે. તો આ જે એક પ્રક્રિયા છે
આ પ્રક્રિયા ખરેખર બહુ દુઃખદ અને આઘાતજનક છે. એટલે પહેલાં તો હું પોતાની લાગણી વ્યક્ત કરું છું કે યુનાઇટેડ નેશને આમાં દરમિયાનગીરી કરવી જોઈએ. ફક્ત ભારત પાકિસ્તાનનો સવાલ નહીં, વિશ્વના ઘણા દેશોની અંદર એકબીજા બોર્ડરની અંદર આવા બનાવ બનતા હશે. હવે જ્યારે આવો બનાવ બને છે ત્યારે તાત્કાલિક એના ઉપર નજર રાખવી જોઈએ. આ બાબતમાં નિશ્ચિત રૂપે ભારત સરકારે જે રાજદ્વારી જે પગલાં ભર્યા છે એનો તો કારણ થયું છે અને એના કારણે છૂટ્યા છે અને એ સરકારની જવાબદારી પણ ખરી. પણ એની સાથે સાથે પોરબંદરના જે ધારાસભ્ય છે અને એની સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા માન્ય અર્જુનભાઈ મોડોડિયા સાહેબે પણ આ બાબતમાં પ્રયત્નો કર્યા હતા. કારણ કે પોરબંદરના માછીમારો પણ જે પાકિસ્તાન લઈ ગયા હતા પકડીને, તો એના કુટુંબીજનોએ પણ એમની પાસે રજૂઆત કરી હતી. એટલે અર્જુનભાઈ મોડવડિયાજીએ વડાપ્રધાનને, ગુજરાતના મુખ્યમંત્રીને અને આપણા જે છે વિદેશમંત્રી જયશંકરજી એની સામે એમને પણ રજૂઆત કરી હતી સતત. પણ નિશ્ચિત રૂપે આ ભારત સરકારને રાજદ્વારી પગલાઓનો પરિણામ છે અને હું આ બાબતમાં વિનંતી કરું છું ભારત સરકારને કે યુએનઓમાં પ્રશ્ન ઊભા કરવા જોઈએ. આ કોઈ પહેલી વાર થયું નથી, ભૂતકાળમાં વર્ષોથી હું સાંભળતો આવ્યો છું અને ભવિષ્યની અંદર પણ આ થઈ શકે છે. એટલે કોઈ પણ ગુના વગર કોઈ ચાર વર્ષ કે પાંચ વર્ષ જેલમાં રહે, શા માટે, કારણ શું, એના માટે તર્ક શું, દલીલ શું? આ અમાનવીય છે, ઇનહ્યુમન છે. અને આ બાબતમાં નિશ્ચિત રૂપે ભારત સરકારે યુએનઓમાં જવું જોઈએ અને આ પ્રશ્ન ઊભા કરવા જોઈએ. બિલકુલ વિજયભાઈ, સમુદ્રમાં કોઈ પણ પ્રકારની બોર્ડર હોતી નથી અને તેના કારણે ઘણી વાર આવું બને છે કે આપણા જે ભારતીય માછીમારો છે તે કોઈ કારણસર પાકિસ્તાનમાં પહોંચી જાય છે અને તેમને જેલમાં બંધ કરી દેવામાં આવે છે અને તેમાંથી જ આજે જે માછીમારો છે તે મુક્ત થયા છે. શું કહેશો જિંકલ? આપે કહ્યું એવી રીતે સમુદ્રમાં કોઈ પણ જાતની બોર્ડર હોતી નથી અને આ સમુદ્ર એક રીતે જોવા જાવ તો ઇન્ટરનેશનલ કોમન ગુડ્સ કહી શકાય. તમે જુઓ કેટલાય સંસાધનો સમુદ્રમાંથી અનેક રાષ્ટ્રો ઉલેચતા હોય છે. પછી આ મત્સ્ય ઉદ્યોગને રિલેટેડ કોમોડિટીઝ હોય કે પછી તમે જો ઓઇલ એન્ડ ગેસ, નેચરલ ગેસ જેવી કોમોડિટી જે ડીપ સી એક્સકેવેશન કરીને પણ બહાર કાઢવામાં આવતી હોય છે, સાઉથ ચાઇના સી જે રિસોર્સથી ભરપૂર કહેવામાં આવે છે એ એક એપિસેન્ટર બની ગયું હતું ઇન્ટરનેશનલ મેરીટાઇમ ડિસ્પ્યુટ્સનું. એવી જ રીતે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે આપણા જે કચ્છનો અખાત છે, અરેબિયન સી છે, ત્યાં ફિશિંગ એક્ટિવિટીઝ માટે બંને દેશના માછીમારો પોતાની ટ્રોલર બોટ્સ લઈને આ ફિશિંગ એક્ટિવિટી ડીપ સીમાં કરતા હોય છે. ડીપ સીમાં એટલા માટે કે ત્યાં અમુક જે ડેલિકસીસ છે ફિશરીઝની, મોટી ફિશ છે, પછી તમે ક્રેબ્સ લો, અમુક ઝીંગા છે, એ બધા બહુ મોટા પ્રમાણમાં મળતા હોય છે અને જેની ઇન્ટરનેશનલ ફિશરીઝ માર્કેટમાં સારી એવી વેલ્યુ મળતી હોય છે. અને આ બધી ટ્રોલર બોટ તમે જોવા જાઓ તો એક ફિશિંગ એક્સપીડિશન ઉપર 14 દિવસ 28 દિવસ વિથ કોલ્ડ સ્ટોરેજવાળી બોટ્સ લઈને ડીપ સીમાં ફિશિંગ કરતા હોય છે. હવે આપણા જે આ બંને દેશ વચ્ચેનો જે સમુદ્ર છે તેમાં ના કોઈ બોઇસ છે, ના કોઈ એવી વ્યવસ્થા છે નેવિગેશનની કે જેનાથી એક્ઝેક્ટલી ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન ડિમાર્કેટ થાય. અને જ્યારે તમે આવી બધી બોટ્સ લઈને, રિસોર્સિસ લઈને ફિશિંગ કરવા ડીપ સીમાં જતા હો તો તમે વિચાર કરતા હો કે ભાઈ વધારે ને વધારે હું ફિશ કેચ કરીને લાવું જેથી કરીને મારો ફેરો જે છે એઝ અ ફિશરમેન એ સક્સેસફુલ થાય. હવે એ જે ફિશિંગ પકડવાની જે એની એક્સપીડિશન હોય છે એમાં ક્યારેક એ લોકો બોર્ડર્સ ક્રોસ કરી જતા હોય છે અને તેમાં બંને દેશના જે કોસ્ટગાર્ડ હોય છે એ બંને એલર્ટ હોય છે અને આવી ફિશિંગ બોટને કેપ્ચર કરી લે છે. હવે આવા ડિસ્પ્યુટ તમે કોમન સેન્સથી વિચારો તો ઓબ્વિયસલી કે ભાઈ થવાના જ છે, તો એને કેવી રીતે ટાળી શકાય? તો યુએનમાં પહેલેથી એક ડોક્ટરિંગ છે. સાહેબ હમણાં કોંગ્રેસના પ્રવક્તા શ્રી કહેતા હતા કે ભાઈ યુએનમાં આપણે કરવું જોઈએ, એક ડોક્ટરિંગ થાલવેગ ડોક્ટરિંગ કરીને છે. એને એમાં બહુ બ્રોડર પ્રોસ્પેક્ટમાં આ બધા ડિસ્પ્યુટને કેવી રીતે રિઝોલ્વ કરી શકે એને સાંકળવામાં આવ્યા છે. પણ હું તમને મોટું કહું તો થાલવેગ ડોક્ટરિંગ એમ કહે છે કે જ્યારે બે નેશનની વચ્ચે કોઈ પણ વોટર બોડી હોય તો એ વોટર બોડીને ઇક્વલી ડિવાઇડેડ કરવી જોઈએ. હવે ઇક્વલી ડિવાઇડેડ કરીને જે તમે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન ડિસાઇડ કરો એ તમારે બોયથી સિક્યોર કરવી જોઈએ જેથી કરીને બંને દેશના ફિશરમેનને ખ્યાલ આવે કે બોયની આ બાજુનો હિસ્સો આપણો છે જે આપણે ફિશિંગ કરી શકીએ છીએ અને અન્ય બાજુનો હિસ્સો છે
એ અન્ય દેશના ફિશરમેનની ફિશિંગ એક્સપિડિશન માટે અલાઉડ છે. પણ આપણે ત્યાં એ ડોક્ટરિન ફૂલફિલ થયો નથી. એનું કારણ છે કે ભાઈ ઇન્ડિયા તો કહે છે કે ભાઈ આપણે થાલ્વેગ ડોક્ટરિન હેઠળ બોયઝ સેટઅપ કરીએ, પણ પાકિસ્તાન જે છે એ સરક્રિકમાંની જે ખાડી છે એ જે દરિયો છે, વોટર બોડી છે, એ ડિસ્પ્યુટ ત્યાં ઊભા કરીને ગમે તે હિસાબે થાલ્વેગ ડોક્ટરિન બંને નેશન વચ્ચે ના પડાય, એ કોઈક ને કોઈક હિસાબે આ બધા ઇસ્યુ ઊભા કરે છે. હાલમાં જે આજે ટોટલ 200 ફિશરમેન, આઈ વુડ સે નોટ 198, ટોટલ 200 ફિશરમેનને રિલીઝ કરવામાં આવ્યા, જેમાંથી 198 જીવિત છે અને 2 મૃત છે. સોમા દેવા અને ઝુલ્ફિકાર જે લોકો રિલીઝ થવાના હતા તેઓ પાકિસ્તાનની મલિન જેલમાં મૃત્યુ પામ્યા, અને એનું કારણ એકને હાર્ટ એટેક બતાવવામાં આવે છે, બીજાને પ્રોલોંગ ઇલનેસ બતાવવામાં આવે છે. તમે વિચાર કરો, 4.5 વર્ષથી જે લોકો ત્યાં અન્ય દેશની જેલમાં યાતનાઓ ભોગવી રહ્યા હતા, એ મૃત્યુ પામ્યા પછી કદાચ હવે એ એમના માદરે વતન પાછા ફરશે. અત્યારે એમની બોડી મોર્ચ્યુરીમાં સિક્યોર કરીને રાખવામાં આવી છે, એ પાછી આવશે. પણ તમે વિચાર કરો કે આ ઇસ્યુ કેટલી હદ સુધી બંને નેશન્સના ફિશરમેનને રંજાડી રહ્યો છે. જ્યાં સુધી બંને નેશન્સ ટેબલ ઉપર બેસીને થાલ્વેગ ડોક્ટરિનને ઇમ્પ્લિમેન્ટ નહીં કરે ત્યાં સુધી આવી બધી ઘટનાઓ ઘટતી જ રહેશે, અને એનો કોઈ બીજો ઉકેલ નથી. હા, બેકડોર ચેનલથી આપણે એકબીજાના ફિશરમેનને અહીંયા લાવી શકીશું, પણ એ પછી શું કહેવાય કે ઇટ્સ લાઈક ભૂલ થયા પછીનો એની સુધારણાની વસ્તુ છે. આપણે ડોક્ટરિનને ગ્રાઉન્ડ ઉપર પ્રસ્થાપિત કરીને આ વસ્તુ રિપીટ ના થાય એની જોગવાઈ કરવી જોઈએ. જી જી પ્રફુલ્લ સર, પાકિસ્તાનના સત્તાધીશો દ્વારા 198 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો, અને જેમાંથી 184 માછીમારો માત્ર ગુજરાતના છે જે આજે મુક્ત થયા છે. પરંતુ આવા તો અનેક ભારતીયો હશે કે જે હજુ પણ પાકિસ્તાનની જેલમાં બંધ હશે, અથવા તો વારંવાર આ પ્રકારે જે ભારતીયો પાકિસ્તાનમાં પહોંચી જાય છે અને તેમને જેલમાં બંધ કરી દેવામાં આવે છે. આ માટે કોઈ ચોક્કસ ઉકેલ નીકાળવો જરૂરી છે, શું કહેશો? જિંકલ, પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો છે એ બહુ લાંબા સમયથી તંગ સંબંધો છે, જેને કારણે આવી કોઈ ભૂલમાં એકાબીજીના નાગરિકો પકડાયા હોય તો એને લાંબો સમય રાખવામાં આવે છે અને યાતના પણ, કેમ કે એની પૂરી ચકાસણી કરવાની હોય છે કે ખરેખર એનો હેતુ શું હતો, કોઈ જાસૂસીનો હેતુ તો નહોતો ને. એ બંને દેશો છે એ આ પ્રક્રિયામાં કરતા જ હોય છે અને બંને વચ્ચેના સંબંધો તંગ છે. પરંતુ પાકિસ્તાન અને આપણા ભારતનો જે દરિયાઈ સીમા છે ત્યાં સરક્રિક ને હરામી નાળા ને આ બધા જે સ્થળો છે એ અત્યંત સંવેદનશીલ છે, અને પાકિસ્તાનના જે બોટો આપણે ત્યાં પ્રવેશી જાય છે એ લોકો દાણચોરી કરે છે, માદક પદાર્થોની હેરફેર પણ કરે છે, આતંકવાદીઓની અને આતંકવાદીઓના હથિયારોની અને આરડીએક્સ જેવા સંવેદનશીલ પદાર્થો જે બોમ્બ બનાવવા માટે વાપરવાનો હોય છે એની પણ હેરફેર કરતા અનેક વખત પકડાયા છે. તમે જુઓ કે મુંબઈ ઉપર જે હુમલો થયો એ આતંકવાદીઓ બોટ થ્રુ જ આવ્યા હતા અને બોટ મૂકીને ત્યાંથી ઘૂસી ગયા હતા પગપાળા મુંબઈની અંદર, અને પછી એ લોકોએ બીજાની ગાડીઓ હાઇજેક કરીને આખા મુંબઈને રંજાડ્યું હતું. એટલે આ જે પાકિસ્તાન છે એનો ઈરાદો ક્યારેય બહુ સારો હોતો નથી. એ માછીમારોનું નામ લે તો પણ એની સાથે બીજું કંઈક આવી જતું હોય છે, અને દાણચોરી પણ એટલી જ થતી હોય છે. તમે સૌરાષ્ટ્રના દરિયા કિનારે દાણચોરી માટે અનેક બંદરો છે એ કુખ્યાત છે. માદક પદાર્થો જેટલા પકડાય છે એમાંનો મોટા ભાગના માદક પદાર્થો ત્યાંથી જ પકડાય છે. છેલ્લે તમે એક વર્ષના આંકડા કાઢો તો કરોડો રૂપિયાના માદક પદાર્થો ત્યાંથી પકડાયા છે. એટલે પાકિસ્તાન અને ભારત સાથેના સંબંધો છે એના જે તંગ સંબંધો છે એને કારણે જો બોટ ચલાવનારનું ધ્યાન ના રહે અને પાણીના પ્રવાહના ધક્કાના કારણ કે પાણી છે સ્થિર રહેતું હોતું નથી, એમાંય મોજા ઉછળતા હોય છે, પવનના કારણે એની દિશા બદલાઈ જતી હોય છે, અને જો બોટ ભૂલથી બોર્ડર ક્રોસ કરી દે તો એ જે માછીમારો હોય છે એના માથે 4 કે 5 વર્ષ હેરાન થવાની પનોતી બેસી જાય છે. જી બિલકુલ.
નિલેશભાઈ, જે રીતે આપણે વાત કરી કે ભારતના સંબંધો પાકિસ્તાન સાથે તંગ છે, આજે તો માછીમારોને આપણે મુક્તિ કરાવી દીધી, મુક્ત થઈ ગયા, પરંતુ વારંવાર ભારતીય જે માછીમારો છે પાકિસ્તાનમાં આ પ્રકારે પહોંચી જતા હોય છે અને તેમને વેદનાઓ સહન કરવી પડતી હોય છે, 4-5 વર્ષ સુધી જેલમાં બંધ રહેતા હોય છે. આ અંગે આપને એવું નથી લાગતું કે કોઈ ઉકેલ લાવવાની જરૂર છે? ત્યારથી ભારત અને પાકિસ્તાનના સંબંધો જે ભારતના બે ટુકડા થયા અને શરૂઆતથી, જિંકલજી આ અત્યારનો એ નથી પણ 100 વર્ષ જૂની આ એક જાતનું કહેવાય ને કે હમણાં જ આપણે એનું ઉદાહરણ જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાંથી આવી છે ત્યારથી પાકિસ્તાનને ઝૂકવાનું બંધ કરી દીધું. હમણાં જ SCO મીટ થઈ જે પ્રમાણેની કે ભારતમાં આખા વિશ્વના જે વિદેશ મંત્રીઓ આવ્યા એમાં બિલાવલ ભુટ્ટો પણ આવ્યા હતા અને જયશંકરજીએ એમ બધા જોડે હેન્ડશેક કર્યા હશે પણ બિલાવલ ભુટ્ટો આવ્યા ત્યારે એમને નમસ્કાર જ કર્યા દૂરથી. એટલે આપણે એમને એ ભાષામાં આપણે જે એ લોકો જે ભાષા સમજે છે એ ભાષામાં ભારતીય સરકાર એમાં કામ કરી રહી છે કે જ્યાં સુધી આતંકવાદ નહીં બંધ કરે. આપણે જોયું છે કે કહે છે કંઈક અને કરે છે કંઈક, જે પ્રમાણેની અત્યારે કાશ્મીરમાં પણ જે પ્રમાણેની એ લોકો આતંકવાદીઓ લોન્ચિંગ પેડના એ મારફતે ભારતની અશાંતિ ફેલાવી રહ્યા છે ભારતમાં, કે એ પ્રમાણેની આપણી સરકાર પણ એ મક્કમ છે કે જ્યાં સુધી આતંકવાદને નેસ્ત નાબૂદ નહીં કરી શકે, જ્યાં સુધી એ લોકો આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આપણે એમની જોડે એક પણ કરાર નહીં કરીએ. એ આપણી ભારતની એક મજબૂતાઈ છે અને આદરણીય વડાપ્રધાન મોદીજી એમને ઘૂંટણે મૂક્યા છે. ખ્યાલ આવે છે કે કદાચ પાકિસ્તાન હવે એકદમ નાદારી નોંધાવાની બહુ જ નજીકમાં છે, છતાંય આપણે જે ભારતની જે સુરક્ષા છે, જે પ્રમાણેની આપણી જે પ્રમાણેની લોકશાહી છે, એ લોકો આપણા પાકિસ્તાનમાં અત્યારે જે પ્રમાણેની જે દુર્દશા ચાલી રહી છે તો ભારતના વખાણ થઈ રહ્યા છે પાકિસ્તાની મીડિયામાં. ચિંકલજી, આપણે ઘણું જોયું છે કે ભાઈ એ લોકો ત્યાંના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ નિર્દોષ હશે 100%, કે એ લોકો કહી રહ્યા છે કે ભારત સાથેના સંબંધો સારા રાખવા હતા, સારા એના વિદેશ વ્યાપાર સારો કરવો હતો, પણ જ્યાં એમની જે પ્રમાણેની વહીવટ છે, જે પ્રમાણેની ત્યાંની જે મિલિટરી છે એ લોકો આખો વહીવટ કરે છે, એટલે ત્યાં લોકશાહી કહેવા માટે જ છે, બાકી લોકશાહી છે જ નહીં ને. આપણે એ દ્રશ્ય જોઈ જ રહ્યા છીએ કે જે પ્રમાણે પૂર્વ પ્રધાનમંત્રીની જે રીતો એ લોકો એ કરી રહ્યા છે એમની પર મજબૂતાઈ રીતે કે એમને જેલમાં નાખી દે છે, એવો એ ક્યાંય કોઈ વિશ્વમાં નથી. જિંકલજી, હું આપને કહીશ એટલા માટે કે ભારત સુરક્ષા પરિષદમાં જે પ્રમાણેની મુદ્દો ઉપાડી રહ્યો છે અને એ કદાચ હું માનીશ તો કદાચ આ વિષય નથી પણ છતાંય હું ટાંકીશ કે જ્યારે આપણને એ યુએનમાં જે સમિતિનું જે ફિક્સ આપણને સદસ્ય મળવાનું હતું એ સ્વર્ગીય નેહરુજીએ આપ્યું ચીનને અને ચીન અત્યારે એ વીટો વાપરીને આપણને હંમેશા એ બેકફૂટ કરે છે, પણ છતાંય આપણે મજબૂતાઈથી આગળ વધી રહ્યા છીએ ને કદાચ યુએનમાં સુરક્ષા પરિષદમાં આપણે સભ્યપદ ફિક્સ કરી શકીશું ભવિષ્યમાં. અશોકભાઈ, જે રીતે અત્યારે ચર્ચા થઈ રહી છે કે આપણા માછીમારો પાકિસ્તાનમાં પહોંચી જવા અથવા તો એ લોકોના માછીમારો આપણા દેશમાં આવવા વર્ષો જૂનું આ છે અને આ પ્રકારે બનતું હોય છે, અત્યારે જે માછીમારો મુક્ત થયા છે, આપ માનો છો કે સરકારની કામગીરી સરાહનીય છે? એ સારી બાબત છે, એમાં તો ઇનકાર થઈ શકે નહીં, પણ સવાલ આ જ બનાવનો નથી. ભૂતકાળમાં અનેક બનાવો થઈ ગયા છે અને ભવિષ્યમાં થશે, કારણ કે માછીમારો રોજીરોટી માટે તો સમુદ્રમાં જવાના છે અને જશે તો આ પ્રકારની ઘટનાઓ બનવાની છે, કારણ કે બોર્ડર ખબર પડતી નથી કે ભારત પાકિસ્તાનનું બોર્ડર ક્યાં છે સમુદ્રમાં. હવાઓના કારણે અને વેણના કારણે જે છે બોટ ક્યાંની ક્યાં જઈ શકે છે અને પહેલાં લોકો ઇંતજારમાં જ હોય છે અને પકડીને સીધા પહેલાં તો એ લોકોને જાસૂસ સમજીને પકડી નાખે, પછી મારપીટ કરે છે, પછી જુએ છે, પછી ઘણી ઘટનાઓ થાય છે. અને આપણી આપણા બોર્ડરમાં પણ આ લોકો તો આ છે મોટાભાગે ગુનેગારો હોય છે, પણ આવે છે ત્યારે આપણે પણ એ લોકોને બધું પૂછતાછ કરતા હોઈએ છીએ. તો આ કોઈ એકલો બનાવ નથી, કોઈ પણ સરકાર હોય દિલ્હીમાં, કોઈ પણ સરકાર હોય, બધી સરકારોએ ભૂતકાળમાં પણ કર્યું છે અને ભવિષ્યની અંદર પણ કરશે, આ તો રાજદ્વારી સંબંધ છે. પણ સવાલ આપણી સમક્ષ આ છે કે કોઈ પણ બાબતની અંદર જ્યારે વારંવાર પંડિત જવાહરલાલ નહેરુને લાવવાની જે ટેવ છે, હું ટેવને વખોડી કાઢું છું, આ બાબતમાં નહેરુજીને લાવવાની કોઈ જરૂર નહોતી અને આમાં રાજકારણ પણ લાવવાની જરૂર નહોતી. અને ભાઈ, જો તમને આલોચના નથી કરી પણ સત્ય છે સાહેબ, ઇતિહાસ તો ઘણું કહે છે, આપણે યુએનમાં મળવાનું, ઇતિહાસ તો ઘણું છે, ત્યારે આપણે ચીનના દાન આપ્યું સાહેબ, ઇતિહાસ તો ઘણું બોલે છે, ઇતિહાસ આ નથી, ઇતિહાસ આ ભી છે કે વગર બોલે વગર ઇન્વિટેશન એ બિરયાની ખાવા વડાપ્રધાન ત્યાં પહોંચી જાય, બિરયાની એટલા માટે ખાધી કે સંબંધો સારા રહે, આ પણ ઇતિહાસ, આપણે બડપણ કહેવાય બરાબર. અટલ બિહારી વાજપેયી એ સમજોતા એક્સપ્રેસ લાવી, શું થયું હતું? આનાથી સંબંધો સારા નથી થતા, સંબંધો સારા કરવા માટે તમારી કૂટનીતિ, પહેલ કરી, તમારી ડિપ્લોમેસી, પોલિટિક્સ મજબૂત હોવી જોઈએ, કે તમારે જે સત્ય અને અસત્ય તમે કરવા જોઈએ. મને કહો
કશ્મીર માં શ્રીનગર માં ઘૂસી જાય છે, બસો માં આગ લગાવી નાખે છે, તમે કરી રહ્યા છો કશ્મીર ની અંદર કશું થઈ શકતું નથી. સનાતન સત્ય આ છે, આ તે વાત નથી કરી પંડિત નહેરુ ને લાગે તો આ પણ છે કે બિરયાની ખાવા પહોંચી ગયા છે વગર બોલાવે, ભારત નું અપમાન કર્યું હતું, ભારત સરકાર નું અપમાન કર્યું હતું, આ પણ સત્ય છે. આપણે લાવવાની જરૂર નહોતી, હું કહું છું કે આ વસ્તુ ભાજપ ના પ્રતિનિધિ વિષયમાં રહ્યો તો આપણે વિષયને ન્યાય આપી શકીએ. ઇતિહાસ તો ઘણું કહે છે, ઇતિહાસ નથી કહેતા, ઇતિહાસ તો આ પણ કહે છે. હું મને આમાં જવા માંગતો નથી, આ સમય નથી, પણ છેલ્લે આ બાબતમાં કહેવા માંગુ છું, ગુજરાત સરકારને મારી વિનંતી છે કે જે માછીમાર પકડાય છે અને પાકિસ્તાનની જેલમાં હોય છે એમને 150 રૂપિયા દૈનિક ભથ્થું આપવાની એક પ્રથા છે, એક નિયમ છે, પણ એ બહુ જૂનો છે. 150 ની જગ્યા ઉપર જે કોઈ માછીમાર પકડાય અને પાકિસ્તાનની જેલમાં રહે તો એના કુટુંબીજનોને 150 ની જગ્યા ઉપર 400-500 ભથ્થું વધારવું જોઈએ. આવું ગુજરાત સરકારને વિનંતી કરું છું તમારા માધ્યમથી. બિલકુલ બિલકુલ અશોકભાઈ, નીલેશભાઈ, અશોકભાઈ, વિજયભાઈ, પ્રફુલ્લ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, આ મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આપણે વાત કરી કે પાકિસ્તાનથી ભારતીય માછીમારો આજે મુક્ત થયા છે. સીધો સંવાદમાં ક્યાં રોકાઈશું નાનકડા વિરામ માટે, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.